ગુજરાત ઝોનમાં પાટણના સંડેડ મુકામે રૂપિયા 100 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ ખાતમુહૂર્ત આજે યોજાશે. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિત રાજકીય આગેવાનો મંત્રીઓ સમારોહમાં સામેલ થયા હતા. સતત પ્રજ્વલિત રાખશો એવો મને દ્રઢ વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય આપણે પાર પાડવું છે અને આ સેવા યજ્ઞમાં આપણે સૌ સાથે જોડાઈએ અને એ માટે માં ખોડલને આપણે સૌ શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય. તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ સતત વકરતું જઈ રહ્યું છે ત્યારે ગાઝા પટ્ટીમાં મોટી સંખ્યામાં લોકોની સહાય થયા છે. આ દરમિયાન ભારત તરફથી પણ હવે માનવીય સહાય મોકલી દેવામાં આવી છે. માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાનું C-17 વિમાન લગભગ 39 ટન જેટલી સામગ્રી સાથે રવાના થઈ ગયું છે. માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરીયલ એટલે કે જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ મોકલી છે. આ વિમાન ઇજિપ્તના અલ એરિસ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ સહાયમાં મેડિસિન, સર્જિકલ આઇટમ, ટેન્ટ, સ્લીપિંગ બેગ, ટારપોલિન, સેનેટરી યુટિલિટી, વોટર પ્યુરિફિકેશન ટેબ્લેટ અને અન્ય જરૂરી વસ્તુઓ મોકલી છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે એક સ્કૂલના કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે મુદ્દા ઉપર હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાયું છે તે મુદ્દે ભારતમાં ક્યારેય કોઈ યુદ્ધ નહીં થાય. તેમણે કહ્યું કે આ હિન્દુઓનો દેશ છે જે દરેક લોકોનું સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ દેશમાં એક એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે દરેક સંપ્રદાયો અને આસ્થાનું સન્માન કરે છે અને તે હિન્દુ ધર્મ છે. તેમણે કહ્યું ભારતમાં આવા મુદ્દા ઉપર ક્યારેય લડાઈ નથી થઈ. શિવાજી મહારાજના સમયમાં આવી જ પરિસ્થિતિ બની હતી પણ આપણે ધર્મ મુદ્દે લડાઈ નથી કરી કારણ કે આપણે હિન્દુ છીએ અને એક હિન્દુ જ વિચારી શકે. बाकी सगळीकडे भांडणं सुरू आहे तर तुम्ही पेपर वाचत असाल मुलांना. तर युक्रेनची लढाई हमास आणि इस्रायल यांचं युद्ध असे शब्द तुम्ही ऐकले असते. आपल्या देशात या गोष्टींना घेऊन कधी लढाई झाली नाही. ते आक्रमण झालं शिवाजी महाराजांच्या वेळेस ते होतच.